નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે કરી દ્વિપક્ષીય વાતચીત. બંને દેશો વચ્ચે ટેકનોલોજી, વ્યાપાર અને વાણિજ્ય, ક્ષેત્રીય સ્પર્ધા અને આતંક વિરોધી સુરક્ષા સહિત 15 મુદ્દા પર સધાઈ સમજૂતી. દરિયાઈ સરહદી સુરક્ષા માટે સાગર ઉપર કર્યા કરાર. પ્રધાનમંત્રી મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો વચ્ચે જોવા મળ્યું તાદાત્મ્ય. ઇન્ડોનેશિયામાં જોવા મળ્યા રામાયણ અને મહાભારતના ચિત્રો. બંને દેશોની સંસ્કૃતિમાં છે ઘણી સમાનતા. ઇન્ડોનેશિયાના લોકોને ભારત આવવા માટે 30 દિવસના ફ્રી વિઝાનું એલાન કરતા પ્રધાનમંત્રી. જૈવિક ખેતી તરફ વધતું ખેડૂતોનું વલણ. ઓર્ગેનિક ખેતી થકી ખેડૂતોએ મેળવી બમણી આવક. ટકાઉ પદ્ધતિ, ઉપજાઉ માટીથી લોકોને સારા અનાજથી મળી રહ્યું છે સારું સ્વાસ્થ્ય. ઓર્ગેનિક ફાર્મિંગ ખેડૂતો માટે સાબિત થયું લાભદાયક. લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે શરૂ કરી કવાયત. નીતિન પટેલ, પુરૂષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત 11 લોકોની કમિટીનું થયું ગઠન. પ્રદેશ કાર્યાલય કોબા ખાતે મળી પ્રદેશ હોદ્દેદારો અને જિલ્લા આગેવાનોની બેઠક. સોશિયલ મીડિયામાં યોગ્ય ઇમેજ બનાવવા અને બૂથ સંકલન ઉપર મુકાયો ભાર. આજથી રાષ્ટ્રીયકૃત બેંકોની 2 દિવસ માટે દેશવ્યાપી હડતાળ. કર્મચારીઓના પગાર વધારાની માંગણીઓ અંગે વાટાઘાટો નિષ્ફળ જતા કર્મચારીઓની હડતાળ. કર્ણાટકના મેંગ્લોરમાં સતત વરસાદથી પૂર જેવી સ્થિતિ. બાકીના વિસ્તારોમાં પણ ટૂંક સમયમાં બેસશે નૈઋત્યનું ચોમાસું. ગુજરાતમાં ગરમીના પ્રકોપ બાદ તાપમાનમાં ઘટાડો થતા લોકોને આંશિક રાહત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી જાકાર્તામાં પ્રવાસી ભારતીયોના કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે બંને દેશો વચ્ચેના સંબંધો વિશે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે કેટલીક બાબતોમાં સમાનતા છે. ભારતની જેમ જ ઇન્ડોનેશિયાનું લોકતંત્ર પણ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીયોને સંબોધિત કરતા કહ્યું કે ભારત આવતા ઇન્ડોનેશિયાના નાગરિકોને વિનામૂલ્યે 30 દિવસ માટે વિઝા અપાશે. सामाजिक और सांस्कृतिक विविधता और सद्भाव के प्रतीक है. इंडोनेशिया के नागरिकों के लिए 30 दिन के लिए भारत यात्रा के निशुल्क वीजा की व्यवस्था की जा रही है. ઇન્ડોનેશિયાના પ્રવાસ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. આ અવસરે આર્થિક રાજનૈતિક મુદ્દે પણ ચર્ચા થઈ. બંને નેતાઓએ ભારત ઇન્ડોનેશિયા વચ્ચે વધતી પરસ્પરની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી હતી. ભારત ઇન્ડોનેશિયા વચ્ચે કુલ મળીને 15 MOUs થયા. પ્રસ્તુત છે એક રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જોકો વિડોડો વચ્ચેની ઉષ્માભરી મુલાકાત ભારત અને આસિયાન દેશો વચ્ચે વધતી ભાગીદારીની તસવીર છે. પોતાની પ્રથમ સત્તાવાર યાત્રા પર ઇન્ડોનેશિયા પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ ઇન્ડોનેશિયા સાથે દ્વિપક્ષીય આર્થિક સંબંધો વધારવા પર જોર આપ્યું. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત અને પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચાઓ થઈ, જેમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વિજ્ઞાન, ટેકનોલોજી, સંરક્ષણ અને અંતરિક્ષની સાથોસાથ સ્વાસ્થ્ય ક્ષેત્રે સહયોગ સાધવા સહમતિ સધાઈ. પ્રધાનમંત્રીએ આસિયાન સહિત ઇન્ડોનેશિયા સાથેના સહયોગને ભારત પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને વૃદ્ધિ માટે ખાસ ગણાવ્યો. ઇન્ડિયા આસિયાન પાર્ટનરશીપ એક એસી શક્તિ હૈ જો ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં તથા ઉસસે પરે ભી શાંતિ ઓર સાજા ઉન્નતિ કે લિયે ગારંટી બન સકતી હૈ. આ અગાઉ પ્રધાનમંત્રીએ રાજધાની જાકાર્તામાં સ્થિત કાલીબાટા નેશનલ હીરો સિમેટ્રીમાં શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ સ્મારક ઇન્ડોનેશિયાની આઝાદીમાં શહીદ થયેલા લોકોને સમર્પિત છે. પ્રધાનમંત્રીએ સ્મારકમાં શહીદોને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ આતંકવાદની ઘટના ઉપર ચિંતા વ્યક્ત કરી હતી. આતંકી હમલો મેં ઇન્ડોનેશિયા કે નિર્દોષ લોકો કે મારે જાને કા મુજે ગહેરા દુઃખ હૈ. इस प्रकार की त्रासद घटनाएं यह संदेश देती है कि आतंकवाद से लड़ने के लिए
विश्व स्तर पर मिलजुलकर किए जा रहे प्रयासों में और अधिक गति लाने की समय की मांग। त्यारबाद प्रधानमंत्री नो राष्ट्रपति भवन इटले के मर्डिका पैलेस में भव्य स्वागत करवामां आव्युं हतुं। प्रधानमंत्री ना आगमन ने लईने लोको में पण भारे उत्साह जोवा मळ्यो हतो। राष्ट्रपति जोको विडोडोए प्रधानमंत्री ने आगता स्वागता करी तेमनुं औपचारिक स्वागत कर्युं हतुं। प्रधानमंत्रीए गार्ड ऑफ ऑनर नुं निरीक्षण पण कर्युं हतुं। प्रधानमंत्रीए त्यां उपस्थित बाळको साथे नजीक जईने मुलाकात करी हती। ભારતનું સામર્થ્ય પૂર્વીય આસિયાન સાથે મળીને તેમને વિકાસની નવી ઊંચાઈ પર પહોંચાડવાનું છે। એ જ કારણોસર પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2014 થી ભારતની લુક ઇસ્ટ નીતિને એક્ટ ઇસ્ટનું સ્વરૂપ આપ્યું છે। ભારત અને ઇન્ડોનેશિયાએ રાજનૈતિક, વ્યાપારિક અને માળખાગત પાયાની સુવિધાના ક્ષેત્રમાં સહયોગને નવી ગતિ આપી છે। જાકાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્મારકમાં યોજાયેલા પતંગ પ્રદર્શનના ઉદઘાટનમાં પહોંચ્યા હતા। પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જોકો વિડોડો ગોલ્ફ કાર્ટમાં બેસીને પ્રદર્શનના સ્થળે પહોંચ્યા હતા। આ પ્રદર્શનમાં પતંગોને રામાયણ અને મહાભારતની થીમ ઉપર તૈયાર કરવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ વિડોડોએ ખાસ અંદાજમાં પતંગ ઉડાવ્યા હતા। બંને દેશના નેતાઓએ મહાભારતની ઝલકમાં ભગવાન કૃષ્ણ અને અર્જુનના રથનું અવલોકન કર્યું હતું। પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાની ઇસ્તકલાલ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી। ब्यूरो रिपोर्ट, दूरदर्शन समाचार, अहमदाबाद। आप थाळी में जे भोजन जमी रहा छो ते केटलू शुद्ध छे ते अंगे क्यारे विचार्यु छे? जे दाळ, भात, फळ के शाकभाजी आप आरोगो छो तेने केवी रीते उगाड़वामां आव्या छे एनाथी शुं कोई फरक पड़े? जवाब छे, बिल्कुल पड़े। અને આ ફરક તમારી તબિયતને જ નહીં પરંતુ જમીનની તબિયત ઉપર પણ પડે છે અને ખેડૂતોની આવક ઉપર પણ પડે છે। આ ફરક છે ઓર્ગેનિક ખેતીનો, જે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના સંકલ્પને સિદ્ધિ તરફ લઈ જશે। જોઈએ એક રિપોર્ટ। બજારમાં શાકભાજી કે ફળ ખરીદી સમયે એની ગુણવત્તા પર તમારા મનમાં પ્રશ્ન જરૂર થતો હશે। એ જ પ્રશ્નનો જવાબ છે ઓર્ગેનિક પ્રોડક્ટ। ન ફક્ત ગુણવત્તા 100% હોય છે પરંતુ રસાયણોથી મુક્ત ઉપજ તમારા ઘરની રસોઈમાં પહોંચે છે। નવા ભારતના નવા કિસાન આ જ ઓર્ગેનિક ખેતીને આવક બે ગણી કરવાનો ઉપાય માને છે, જેનાથી મૃત જમીનમાં પણ જીવન ફૂંકી શકાય છે અને દેશને શુદ્ધ ભોજન આપવાનો સંતોષ પણ થશે। 1960 के बाद हमारे किसानों के दिमाग में ऐसा ठुसाया गया कि आप डीएपी डालो, यूरिया डालो, एसएसपी डालो तो आपको ज्यादा फसल मिले। हमारे दादाजी बताते कि एक एक पेड़ से हम 100-100, 150-150 तक मन माल निकालते थे, तो अभी क्या हो गया कि हम 5-10 मन तक माल नहीं निकाल पा रहे। जब हम ऑर्गेनिक पे जाएंगे तो उसको हमको हम पूरे मतलब इंडिया को, हमारे देश को, जो हमारा जो प्रोडक्ट जो भी खाता है या एक्सपोर्ट होगा तो हम उसको हेल्दी फूड दे पाएंगे। जय जवान जय किसान जो है, हमारे देश को हम हेल्दी फूड देने की कोशिश करेंगे, उसकी तरफ बढ़ने के लिए हम अभी एक कदम बढ़ा चुके हैं। खर्चा कम हो गया है इसलिए आवक तो ऐसा ही बढ़ गई है। सॉइल हेल्थ कार्ड भी बनाया है। हम अगली पीढ़ी को रासायनिक खाद से खेती करते तो पत्थर दे के जाते, अभी हम जमीन को सुधार रहे हैं। ऑर्गेनिक खेती से हमारा जो खत और दवा का जो खर्च था, आधा पैसे से हम खेती आराम से कर सकते हैं, उत्पादन ज्यादा ले सकते हैं। खेती करेंगे तो सब खेडूत भाइयों को भी फायदा हो और मनुष्य जीवन को भी फायदा होता है और दरेक मनुष्य का जीवन निरोगी हो सकता है। જૈવિક ખેતી તરફ ખેડૂતનો વધતો અભિગમ જાણવા માટે ડીડી ન્યૂઝની ટીમ પહોંચી ગુજરાતના નવસારી જિલ્લામાં, જ્યાં અમે મળ્યા ખેડૂત ઈશ્વરભાઈ પટેલને, જેમની ગુજરાતમાં ઉગાડેલ શાકભાજી દુબઈમાં પણ જાય છે। એવું તો શું છે ખાસ ઈશ્વરભાઈની શાકભાજીમાં, આવો જાણીએ એમની પાસેથી। હમ અભી દુબઈ મેં 14 ટન સુરન ભેજા, હફ્તે મેં 2 બાર 1 ટન ઓલ સબ્જી કલેક્ટ કરકે ભેજના ગયા તો ભાઈ એર જાયગા સુરન ભેજા, વો ભાઈ સી જાતા હૈ। मेरा मार्केट मेरा दरवाजा है, मैं दरवाजे में खड़ा रहो तो कोई भी आकर पूछता है कि आज क्या है तेरे, मैं बोलता हूँ कि ये मेरे पास है, बस यहाँ ला दे, हमको चाहिए, ढूंढना नहीं पड़ता है। ऑर्गेनिक के नाते मैं कहीं भी जाता नहीं हूँ, यहाँ ही मेरा मार्केट है। खेडूत भाई का उत्पन्न आमदनी कैसे डबल हो उसके बारे में हम लोग उनको सपोर्ट करते हैं। फर्टिलाइजर दे रहे हम लोग, वो हम लोग ऑर्गेनिक
फर्टिलाइजर हम लोग दे रहे हैं, जिसमें कि नीम केक है, कैस्टर ऑयल है, इस तरीके से हम लोग दे रहे हैं। आ छे खेडूत जयंती भाई पटेल, जेमना केरीना बगीचा छे। उपज ओछी अने बेअसर कीटनाशक ने कारणे तेओ सजीव खेती करवा लाग्या अने आजे एमने ऑर्गेनिक केरी बजार करता बे गणी वधारे किंमत मां वेचाय छे। पहले मैं डेढ़ लाख दो लाख का मैं फर्टिलाइजर यूज करता था, केमिकल पेस्टिसाइड 15-20 हजार का यूज करता था, ये सब अभी मैंने बंद कर दिया। ये 300 रुपए में बेचते हैं 10 केजी, मैं 600 रुपए में बेचता हूँ 10 केजी, क्योंकि मेरा अभी टेस्ट अच्छा है, क्वालिटी अच्छी है। प्रधानमंत्री परंपरागत कृषि योजना में भी अच्छा सपोर्ट दे रहे हैं सब लोग, अपने प्रधानमंत्री भी इसमें रस ले रहे हैं, गवर्नमेंट सरकार भी ले रही है, उसका अधिकारी ले रहे हैं, नाबार्ड ले रही है, गुजरात यूनिवर्सिटी ले रही है, सब लोग इसके अंदर इन्वॉल्व है और इसके अंदर पूरा सपोर्ट दे रहे हैं कि भाई सब ये अपने ऑर्गेनिक खेती के सजीव खेती में अभी डाइवर्ट करो। ऑर्गेनिक खेती हवे दिशा छे जे भविष्य मा खेती नी नवी दिशा नक्की करशे। ऑर्गेनिक खेती करता खेडूतोनी जमीनो आजे सोनू पकवे छे, उपाय टकाउ छे, माटी उपजाऊ छे, आवक बे गणी थई रही छे अने देशवासीओनी थाळी सुधी शुद्ध सारी गुणवत्तानी उपज पहोंची रही छे। दूरदर्शन समाचार माटे लक्ष्मण राजपूत साथे मेघना देवनो अहेवाल। ૨૦૧૯ લોકસભાની ચૂંટણી માટે ભાજપાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે માટે આજે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર અનિલ જૈન તથા રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી સતીશજીની ઉપસ્થિતિમાં ગાંધીનગર કમલમ ખાતે વિવિધ બેઠકો યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રાષ્ટ્રીય પ્રવાસ અંતર્ગત ગુજરાતમાં આગામી પ્રવાસની તૈયારી તથા બૂથ કેન્દ્રિત વ્યવસ્થાને મજબૂત બનાવવા અને આગામી 2019ની ચૂંટણી માટે 11 સભ્યોની કમિટીની રચના કરાઈ હતી। प्रधानमंत्री नरेन्द्र मोदी विकासलक्षी कार्यों ने लोगों सुधी पहुंचाड़ी शकाय ते अंगेनी संगठन की कार्यपद्धति की समीक्षा पण करवामां आवी हती। 11 सभ्यों की कमिटी में नायब मुख्यमंत्री नीतिनभाई पटेल, पुरूषोत्तम रूपाला, मनसुख मांडविया, भूपेन्द्रसिंह चुडासमा, कौशिकभाई पटेल, गणपतसिंह वसावा, भरतसिंह परमार, भार्गवभाई भट्ट, आईके जाडेजा, शंकरभाई चौधरी और हीराभाई सोलंकी समावेश थाय छे। ज्यारे मुख्यमंत्री विजयभाई रूपाणी, जीतुभाई वाघाणी और भीखुभाई दलसाणिया कमिटी की बहार रहीने पक्ष माटे तेमज संगठन मजबूत करने कार्य करशे। બધા જ લોકો સાથે મળી અને અમે આગામી દિવસોમાં કમિટી ઉપરાંતના લોકો અને બુથના લોકોનો પણ જરૂર પડે ત્યાં એમનું માર્ગદર્શન, એમનો ઉપયોગ અને એની વિચાર લઈ અને આગળ વધીશું। કાર્યકર્તા, કાર્ય સંસ્કૃતિ ઓર બૂથ કેન્દ્રિત વ્યવસ્થા ઓર બૂથ પર ક્યા કરના, બૂથ કેસે મજબૂત હો, ઇસકી ચિંતા અભી સે કરેંગે, કિસ પ્રકાર સે लोकसभा की तैयारी की दृष्टि से हम काम कर सकते हैं। इंडियन बैंक एसोसिएशन तरफ थी वेतन में मात्र 2% नो वधारो करवामां आवता वेतन वधारवाना मुद्दे बैंक कर्मचारियों यूनियने हड़ताल शुरू कर दी थी। आ हड़ताल की असर पण शुरू थई गई छे। 2 दिवस चालनारी आ हड़ताल ने कारण हजारों राष्ट्रीयकृत बैंक शाखाओ आजे अने आवतीकाले बंध रहेशे। जोईए एक रिपोर्ट। वेतन वधारा सहित विविध पड़तर मांगणीओना टेकामां आजे बुधवारथी 2 दिवस माटे राष्ट्रीयकृत बैंकोना कर्मचारीओ देशव्यापी हड़ताल पर उतर्या छे। राज्यनी आर्थिक राजधानी अमदावाद खाते बैंक कर्मीओए लाल दरवाजा स्थित इंदुचाचानी प्रतिमाथी लईने वल्लभ सदन बैंक ऑफ बरोडा सुधी रैली काढी हती, जेमां बैंक कर्मीओए सूत्रोच्चार करीने राष्ट्रीयकृत बैंको सामे विरोध नोंधाव्यो हतो। देशभरना बैंक कर्मचारीओ पगार वधारा माटे 2 दिवसनी प्रतीक हड़ताल उपर छे। बैंक कर्मचारीओनो पगार वधारो नवेम्बर 2017 थी ड्यू छे, पण सरकार के संचालकों तरफ थी कोई प्रतिभाव सांपड्यो नहीं। तो आ तरफ जामनगर में शहर तथा जिला कक्षाए तमाम राष्ट्रीयकृत बैंको सज्जड बंद हालत में जोवा मळी हती। जामनगर में कुल 9 जेटला यूनियन 5000 कर्मचारीओ बैंक हड़ताल में जोड़ाया छे, जेना कारणे सतत 2 दिवस सुधी अंदाजे 3.5-4 हजार करोड़ क्लियरिंग्स ठप थवानी शक्यताओ जोवामां आवी रही छे। ગુજરાતના 20 હજાર કર્મચારી, જામનગર જિલ્લાના 5 હજાર કર્મચારી અને 2 દિવસમાં જામનગરનું 3.5-4 હજાર કરોડનું ક્લિયરિંગ છે એ ઠપ થઈ જશે। અંબાજી પંથકમાં પણ તમામ રાષ્ટ્રીયકૃત બેંકો બંધ જોવા મળી છે। બેંકોના નાના મોટા તમામ કર્મચારીઓ બેંક કાર્યવાહીથી અળગા રહ્યા હતા, જો કે આજે બેંકોના એટીએમ ચાલુ રહેતા ભીડ જોવા મળી હતી, પરંતુ કેટલાક એટીએમમાં ચલણી નોટ ન હોવાના કારણે ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બેંકોની હડતાળ ચાલુ થઈ છે,
પણ અત્યારે એટીએમ ચાલુ છે અમારા લોકો માટે સારી બાબત છે, પણ અત્યારે શું કે અમારા એટીએમમાં કેશ નથી તો લોકોને તકલીફ પડી રહી છે. મહત્વનું છે કે બે દિવસ ચાલનારી હડતાળને કારણે હજારો બેંક શાખાઓ આજે અને કાલે બંધ રહેશે. તેના કારણે બેંક સાથે જોડાયેલી અનેક સેવાઓમાં નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળી ગુજરાત મંત્રીમંડળની બેઠક. દેશના સૌથી મોટા જળસંચય અભિયાનની પૂર્ણાહુતિના છેલ્લા બે દિવસોમાં કામગીરીને વેગ આપવા માટે કરાઈ વિચારણા. દેવભૂમિ દ્વારકાના જામ ગંભાળિયા ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા યોજાઈ મેરેથોન બેઠક. ખેડૂતોને લગતા પ્રશ્નો અંગે લડત આપવા અંગે થઈ ચર્ચા. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામની સીમમાંથી મળી આવ્યા રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહો. મોટી સંખ્યામાં પક્ષીઓના થયેલા મોત માટે વન વિભાગે વધુ તપાસ હાથ ધરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત સમગ્ર દેશવાસીઓના સ્વપ્ન સમાન પહેલી બુલેટ ટ્રેન દોડશે અમદાવાદ અને મુંબઈ વચ્ચે. બુલેટ ટ્રેન ટ્રેકમાં આવતા નવસારી જિલ્લાના ખેડૂતો સાથે જમીન સંપાદન વાંધા સાંભળવા યોજાઈ જાહેર બેઠક. કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય સંચાલિત ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ દ્વારા વડોદરા અને અમદાવાદ ખાતે યોજાયો આફ્રિકન ફેસ્ટિવલ. મોટી સંખ્યામાં નગરજનોએ લીધો ભાગ. કેન્દ્રીય કૃષિમંત્રી પુરૂષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાળીડોળી ખાતે યોજાયું સજીવ ખેતી જાગૃતિ અભિયાન. મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને આધુનિક ટેકનોલોજીથી ખેતી કરવાની પદ્ધતિ વિશે અપાયું માર્ગદર્શન. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ઓનલાઈન નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ યોજના દેશના ખેડૂતો માટે સાબિત થઈ આશીર્વાદરૂપ. વધારે ભાવ મળવાથી નફો વધતા પંચમહાલ જિલ્લાના આદિવાસી ખેડૂતોનું આર્થિક અને સામાજિક ધોરણ આવ્યું ઊંચે. અને હવે દેશના અન્ય સમાચારો સંક્ષિપ્તમાં. ઉત્તર પ્રદેશના કેરાનાના 73, મહારાષ્ટ્રના ભંડારા ગોંદિયાના 49 અને નાગાલેન્ડના 1 મતદાન કેન્દ્ર પર ફરી થશે મતદાન. 28 મેના રોજ ઉપચૂંટણી દરમિયાન વીવીપેટ મશીનમાં આવેલ ખરાબીના કારણે આ કેન્દ્રો ઉપર પહેલાનું મતદાન રદ કરાયું હતું. કેન્દ્ર સરકારના 4 વર્ષ પૂરા થવાના અવસરે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે વિજયવાડામાં એક કાર્યક્રમમાં કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દેશના તમામ ક્ષેત્રોમાં વિકાસ માટેના કાર્યો કર્યા છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીએ સરકાર માટે નહીં પરંતુ દેશ માટે કામ કર્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પુણેમાં રાષ્ટ્રીય રક્ષા એકેડેમીના 134મા અભ્યાસક્રમની પાસિંગ આઉટ પરેડમાં રહ્યા ઉપસ્થિત. આ અવસરે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે રાષ્ટ્રીય રક્ષા એકેડેમી અધિકારીઓમાં પેઢીઓથી રાષ્ટ્રની સેવાની ભાવના અને સંકલ્પ પેદા કરતી રહે છે. માનવ સંસાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે સ્કૂલોમાં વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ એટલો વધારે હોય છે કે વિદ્યાર્થીઓને અર્થપૂર્ણ શિક્ષણ આપવામાં થઈ રહી છે મુશ્કેલી. તેમણે ઉમેર્યું કે સરકાર સ્કૂલના અભ્યાસક્રમને ઓછો કરવા માટે કરી રહી છે પ્રયાસ, જેથી વિદ્યાર્થીઓને મળી રહે અર્થપૂર્ણ શિક્ષણ. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ દિલ્હીના સિવિલ લાઇન સ્થિત આંબેડકર સંગ્રહાલયનો કર્યો પ્રવાસ. આ અવસરે તેમણે જણાવ્યું કે દેશના વિભૂતિ ભીમરાવ આંબેડકરની યાદગીરીને જે રીતે આ સંગ્રહાલયમાં સાચવવામાં આવી છે એના જેટલા પણ વખાણ કરીએ તેટલા ઓછા છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના ઘર પર સીબીઆઈએ માર્યો છાપો. તેના પર લોક નિર્માણ વિભાગ દ્વારા રચનાત્મક ટીમની ભરતીમાં કથિત ઉલ્લંઘનના આરોપો છે. ફિલ્મ અભિનેતાથી નેતા બનેલા રજનીકાંતે તુતીકોરીન પ્રદર્શનમાં ઘાયલ થયેલા લોકો સાથે કરી મુલાકાત. તેમણે પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની કરી ઘોષણા. આ હિંસક પ્રદર્શનમાં પોલીસ કાર્યવાહીમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. સુપ્રીમ કોર્ટે સંયુક્ત ક્લેટ પ્રવેશ પરીક્ષા 2018ના રિઝલ્ટને રોકવા માટે કરી મનાઈ. ફરિયાદ કરનારે 13 મેના રોજ થયેલ પરીક્ષામાં ઘણી ટેકનિકલ અને અન્ય ખામી હોવાનો લગાવ્યો હતો આરોપ.
વિશ્વના પ્રથમ નંબરના ટેનિસ ખેલાડી રાફેલ નડાલે ફ્રેન્ચ ઓપનમાં બનાવ્યો રેકોર્ડ, 80મી જીત સાથે બીજા રાઉન્ડમાં બનાવ્યું સ્થાન. સેરેના વિલિયમ્સ અને શારાપોવાએ સરળ જીત સાથે પાર કર્યો પ્રથમ રાઉન્ડ. તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં બનાસકાંઠા જિલ્લાના સુનિલ પરમારે 81.16% અને 95.64% મેળવીને સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તદ્દન સામાન્ય પરિવારમાં જન્મેલો કાચા માટીના મકાનમાં રહેતો સુનિલ 6 બહેનોનો એકમાત્ર ભાઈ છે. સુનિલના માતા પિતા ખેતમજૂરી કરીને બાળકોને ભણાવી રહ્યા છે. ભણવામાં તેજસ્વી સુનિલ દરરોજ 4 કિલોમીટર પગપાળા શાળાએ જતો અને આવતો. સોલાર લાઇટ નીચે બેસીને અભ્યાસ કરી તેણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સુનિલની ઇચ્છા ઓટોમોબાઇલ ઇજનેર બનવાની છે, પરંતુ અત્યંત નબળી આર્થિક પરિસ્થિતિ હોવાને કારણે સુનિલ અને તેના પરિવારને સુનિલના આગળના અભ્યાસ માટે સરકારી કે સ્વૈચ્છિક સંસ્થાના સહયોગની આશા છે. મારે 2 કિલોમીટર ચાલતા સરકારી સ્કૂલમાં ભણવા જવાનું હતું, તો હું જતો. મારે આગળ ભણવું છે. મારે ધોરણ 10માં 81.17% આવ્યા છે. મારે આગળ ભણવું છે, તે માટે કોઈ સરકારી લાભ મળે એ માટે વિનંતી કરું છું. મારા છોકરીઓ પણ ભણવામાં હોશિયાર હતી અને છોકરો પણ ભણવામાં હોશિયાર છે. 10માં 81% લાવ્યો છે. હવે છોકરાને મારે આગળ ભણાવવો છે. હું 5મા ભાગે મજૂરી કરું છું, ખેત મજૂરી. હવે આગળ પરિસ્થિતિ નથી મારી કે હું ભણાવી શકું. મારા છોકરાને કંઈક સરકાર તરફથી મદદ મળે એવી હું અપેક્ષા રાખું છું. અમરેલીમાં ખેડૂતો અને પશુપાલકોને અમર ડેરીએ ખુશીના સમાચાર આપ્યા છે. અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ અમર ડેરી દ્વારા વિવિધ દૂધ મંડળી તથા બીએમસીના પોઇન્ટ ઉપરથી રોજનું અંદાજે 2 લાખ લીટર દૂધ એકઠું કરવામાં આવે છે. અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના ડાયરેક્ટર તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ઉપસ્થિતિમાં થયેલા નિર્ણય અનુસાર ઘાસચારા અને ખાણદાણના ભાવમાં વધારો થવાના કારણે પશુપાલકોના હિત માટે અને દૂધના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કિલો ફેટે ₹10નો વધારો કરાયો છે. હવે પશુપાલકનું 10 ફેટનું દૂધ હશે તેને 55.62 રૂપિયા મળશે. અમરેલી જિલ્લા દૂધ સંઘ અમર ડેરી દ્વારા ખેડૂતોના હિતમાં અમર ડેરી દ્વારા કિલો ફેટે 10 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. એટલે 1 ફેટે ખેડૂતને 5.55 પૈસા મળતા હતા, એની જગ્યાએ હવે 5.65 રૂપિયા 1 ફેટે ભાવ મળશે. સંસ્કૃત એ ભારતની લગભગ તમામ ભાષાઓની જનની છે. ભારતીય પૌરાણિક ગ્રંથોને સમજવા માટે સંસ્કૃતની જાણકારી અનિવાર્ય છે, તો વિજ્ઞાન પણ સંસ્કૃતના જ્ઞાનને મહત્વ આપે છે. દર વર્ષની જેમ આ વર્ષે સંસ્કૃત ભારતીનો શિક્ષા વર્ગ ધ્રાંગધ્રામાં આયોજિત થયો હતો. જોઈએ ખાસ અહેવાલ. સંસ્કૃત સાધના માટે આ શિબિરમાં લગભગ 346 સંસ્કૃત સાધકો ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર પુરુષોત્તમ માસમાં ધ્રાંગધ્રાની તપોભૂમિ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્કારધામની પાવનધરા ખાતે આજે શિબિર સમાપન પ્રસંગે રાજ્યના સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ હાજર રહ્યા હતા. એક એક જિલ્લામાંથી લોકો અહીંયા સંસ્કૃત ભાષા શીખવા જાણવા માટે આવે છે. સાથે મને કહેતા આનંદ પણ થાય છે કે માત્ર ભારત દેશ નહીં પરંતુ અન્ય 47 જેટલા દેશોની અંદર પણ આ સંસ્કૃત ભાષાને એ લોકો શીખી રહ્યા છે, જાણી રહ્યા છે, એના પણ આનંદ છે. ત્યારે આપણી આ જે ભાષા છે એ ભાષા સંસ્કૃત ભાષા જનભાષા તરીકે આવે એના માટેના જે સંસ્કાર ભારતીના જે પ્રયત્નો છે એ ખરેખર પ્રશંસનીય એમનું પગલું છે. આ શિક્ષા વર્ગમાં અખંડ સંસ્કૃત વાતાવરણ હોય છે. વ્યક્તિ સવારથી રાત્રિ દરમિયાન આખો દિવસ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ સંસ્કૃત ભાષામાં જ કરે છે. આ વર્ગમાં સંભાષણ શિબિર, ગણકાર્ય, સ્વાધ્યાય કાર્ય, દ્રઢીકરણ, ભાષા ક્રીડા, બૌદ્ધિકો, ગીતાભ્યાસ, ચર્ચા ગોષ્ઠી, અનૌપચારિક કાર્યક્રમો, સંસ્કૃત નાટકો, સંસ્કૃત સંવાદોની સાથે સાથે પ્રદર્શનો અને સાહિત્યના માધ્યમથી આ વિશેષ કાર્યશાળાને સંસ્કૃત સંવાદ શાળા બનાવવામાં આવે છે. અહીંયા 350 જેટલા શિક્ષકો, પ્રબંધકો અને શિક્ષાર્થીઓએ 10 દિવસ સુધી આ સંસ્કૃત સેવા યજ્ઞમાં ભાગ લીધો હતો. આ મૂળ સંસ્કૃત ભાષા સંસ્કારની ભાષા છે, આપણી સંસ્કૃતિની ભાષા છે.
કોઈ પણ જગ્યાથી તેના મૂળને આપણે નાશ કરી દઈએ, ભાષાને નષ્ટ કરી દઈએ, તો સંસ્કૃતિ ઓટોમેટિક એની મેળે નષ્ટ થઈ જાય છે અને તેના કારણે દેશનું પણ પતન શરૂ થઈ જાય છે. તેના માટે સંસ્કૃત ભાષાનું પુનરુત્થાન આવશ્યક છે. આ વર્ગમાં સંસ્કૃત સંભાષણ કૌશલ શીખવવામાં આવે છે, અર્થાત સંસ્કૃત ભાષા બોલતા શીખવવામાં આવે છે. 10 દિવસ આ શિબિર ચાલેલી. પ્રશિક્ષણના અંતે શિક્ષાર્થી કડકડાટ સંસ્કૃત બોલતા શીખી જાય છે. સંસ્કૃત બોલના યે કિતના સરલ હૈ યે સંસ્કૃત ભારતીને આજ સિદ્ધ કરકે દિખાયા હૈ. સંસ્કૃત આજ કી ભાષા હૈ, સંસ્કૃત કલ કી ભાષા હૈ, ઓર સંસ્કૃત ભારતી કે સારે કાર્યકર્તા ઓર શિક્ષક લોગ હમારે મુખ મે જેસે માં બચ્ચે કો ખાના દેતી હૈ ઉતને પ્યાર કે સાથ હમારે મુખ મે સંસ્કૃત ડાલતી હૈ ઓર ઉસકે વજહ સે હમારા ભવિતવ્ય ઉજ્જવલ હોને કી હમ આશા દેખ સકતે હૈ. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં દેશના બાકીના વિસ્તારોમાં પણ નૈઋત્યનું ચોમાસું બેસી જશે. દરમિયાન ગઈકાલે ધૂળની ડમરીઓ, વાવાઝોડા સાથેનો પવન અને વીજળીના કડાકાએ ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં અનેક લોકોનો ભોગ લીધો હતો. બિહારમાં ગઈરાત્રે વાવાઝોડામાં સર્જાયેલી દુર્ઘટનામાં સામાન્ય નાગરિકોના મૃત્યુ થયા હતા. ઠેર ઠેર વૃક્ષો અને વીજ થાંભલા તૂટી પડ્યા હતા. ઉત્તરપ્રદેશમાં વીજળી ત્રાટકતા અનેક લોકો મોતને ભેટ્યા હતા. વાવાઝોડા અને પવન સાથે કેરળમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. મેકુનુ વાવાઝોડાએ કર્ણાટકને ધમરોડી નાખ્યું હતું. મેંગલુરુ અને ઉડુપી શહેરમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. એક તરફ કર્ણાટકમાં ભારે વરસાદે ખાના ખરાબી સર્જી છે તો ગુજરાતમાં પણ નાગરિકોને ત્રસ્ત ગરમીથી રાહત અનુભવાઈ રહી છે. નૈઋત્યનું ચોમાસું કેરળમાં 2-1 દિવસમાં જ દસ્તક દેશે ત્યારે દક્ષિણ ગુજરાતના સમુદ્રી વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે જોઈ છે. દેશમાં ચોમાસું 4 દિવસ વહેલું હોવાનો વર્તારો આપતા હવામાન વિભાગે મુંબઈમાં 6 જૂન અને ગુજરાતમાં 14 જૂનથી મેઘરાજાની પધરામણીની શક્યતા ચકાસી લીધી છે. આમ ચોમાસું નજીક આવતા ધરતીપુત્રોની ધીરજ ખૂટી પડી છે. આજે સોશિયલ મીડિયામાં પીએમએ શેર કરેલો જાકાર્તાનો વીડિયો, વડોદરાના સાંસદે વિદ્યાર્થીઓના સાહસને બિરદાવતું કરેલું ટ્વીટ, ગોવાનો સ્થાપના દિવસ અને અભિનેતા અજય દેવગનના પુત્રનો વીડિયો ચર્ચામાં છે. જોઈએ આ રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા પહોંચ્યા, જ્યાં વસતા ભારતીયો પીએમની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. પ્રધાનમંત્રીએ આ વીડિયો પોતાના ટ્વિટર પેજ ઉપર પોસ્ટ કર્યો છે, જેને 54,000થી વધુ લોકોએ જોયો છે. વિશ્વની સૌથી મોટી મસ્જિદમાં જેની ગણના થાય છે તેવી ઇસ્તકલાલ મસ્જિદની પણ તેમણે મુલાકાત લીધી હતી. આ મુલાકાતના ફોટા પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટર પેજ ઉપર પોસ્ટ કર્યા છે. ભારતીય ફિલ્મ જગતના પ્રસિદ્ધ અભિનેતા અને અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 30મી મેના રોજ મુંબઈના ગુજરાતી પરિવારમાં થયો હતો. વર્ષ 1944માં ફિલ્મ હિફાજતથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર પરેશ રાવલે મોહરા, ચાચી 420, હેરાફેરી, આવારા પાગલ દીવાના, બાગવાન, ફિર હેરાફેરી અને આક્રોશ જેવી અનેક શ્રેષ્ઠ ફિલ્મો આપી છે. ભારત સરકાર દ્વારા તેમને 2014માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા છે. ટ્વિટર ઉપર હેશટેગ હેપી બર્થડે પરેશ રાવલ ટ્રેન્ડ થયું છે, જ્યાં ચાહકો તેમને જન્મદિવસ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. બોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા સંજય દત્તના જીવન ઉપર બનનારી બાયોપિક ફિલ્મ સંજુનું ટ્રેલર આજે યુટ્યુબ ઉપર લોન્ચ થયું છે. આ ફિલ્મમાં સંજય દત્તના દમદાર રોલને પ્રતિભાશાળી અભિનેતા રણબીર કપૂર સિનેમાના પડદે જીવંત કરશે. ફિલ્મમાં સંજય દત્તના જીવનના વિવિધ તબક્કા અને અનેક ચઢાવ ઉતારને ફિલ્માવાયા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે પરેશ રાવલ, મનીષા કોઈરાલા, અનુષ્કા શર્મા, સોનમ કપૂર, દિયા મિર્ઝા અને બોમન ઈરાની તેમના અભિનયના ઓજસ પાથરતા જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યું છે. આ ફિલ્મ 29મી જૂન 2018ના રોજ સિનેમાઘરોમાં રજૂ થશે. સોશિયલ મીડિયા ડેસ્કથી મોનિશ ભાવસારનો અહેવાલ, દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ. આજે ન્યૂઝ ફોકસમાં બસ આટલું જ. નમસ્કાર, શુભરાત્રી.